બરાબર માર્ગદર્શક તો છે ને તમારી યારે, તો પરમાત્મા એ રચના ભેદમાં બનાવી છે. આ અનંત બ્રહ્માંડોની જે રચના કરી એ સંતો તો ખુલ્લું બોલે, ભાઈ દેવી દેવતાને પણ કાંઈ ખબર નથી, દેવી દેવતા તો પછી આવ્યા. એટલે એ રચના જે ભેદમાં બની છે ને એમાં એને પાયો આપ્યો કે પ્રથમ કોને બનાવ્યા, તો ગણપત કે અગમ પંથ નિર્વાણી, મારા સંતો અગમ પંથ નિર્વાણી, એક થકી અનેક બન્યા ભાઈ સૌ પશુ પંખી ને પ્રાણી. એટલે એક માંથી અનેક બન્યો, એકનો એક છે અનેક રૂપે છે, એક થકી અનેક બન્યા ભાઈ સૌ પશુ પંખી ને પ્રાણી. એજી કર્મ સાંખ્ય બે યોગ કહાવ્યા, વેદ ચાર છે, ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અર્થવેદ, એની નીચે છ શાસ્ત્ર છે, છ તર્કશાસ્ત્રો મીમાંસા ને એવા બધા. હવે એની નીચે 108 ઉપનિષદ છે અને 18 પુરાણ, પછી પુરાણ ગીતા અને બાઇબલ. આની અંદર આખી એ ભેદ હમાઈ દીધો કે ભાઈ વેદ ની અંદર વેદે ભેદમાં બન્યા છે, ઉપનિષદો ભેદમાં છે. એટલે આ લોકો ભાઈ દુનિયાની કોઈ પણ કળા તમારે શીખવી હોય તો એના જાણકારને મળવું પડે. આપણે બધા મનુષ્ય છીએ પણ તમે વિમાનમાંથી કોઈ ન ચલાવી શકો, ભલે ગમે એટલી ગાઈડ બુક હોય તમારી પાસે, પણ વિમાન નો હાલે, હેલિકોપ્ટર નો હાલે, અથવા જે આધુનિક રેલ છે તમારેથી હાલે નહીં. તમારે એની નીચે તૈયાર થવું પડે, તમે સીધા બાપ થાવ તો મેળ ખાય. બાળક બનો તો તમે રેલ કે પાયલોટ કે એ બનવું પડે, એના પાછળ તમારે સમય આપવો પડે અને એના નિયમમાં રહેવું પડે. કોના? પાયલોટના જે નિયમ હોય ગાઈડબુક થી વૈજ્ઞાનિક ના બની શકે. જે વૈજ્ઞાનિકો છે અત્યારે એ માનવ જ છે, એ કાં પૃથ્વી છે, આખી રચના માનવ ઉપર હાલે. એટલે આ લોકોએ કીધું કે બડે ભાગ્ય માનુષ્ય તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ની ગાવા. હવે બ્રહ્મ શું છે? તો તમે ભગવાનને જ્યાં ગોતતા હો ત્યાં ભગવાન તમારાથી દોરાવાય છે તો નથી તલ ભરે, પણ પડદો એને અજ્ઞાનનો મૂક્યો છે, જેને વિદ્યા કયો, માયા કયો, ભ્રમ કયો, ભ્રાંતિ કયો, અનેક પ્રકારનો વહેમ કયો, સંકલ્પ વિકલ્પ કયો. હવે યુદ્ધની જે જો વાત કરતા હોય, આપણે ગીતાની યાદી આવી હતી અંદર, હવે જો ક્રસાઈને તો કૃષ્ણ ખાડકી કહેવામાં આવે ને, જો આ યુદ્ધની વાત કરતું હોય ને કતલની વાત કરે તો કતલથી તો ગમે એ લાઈનમાં વિનાશ આવે. જો યુદ્ધની વાત કૃષ્ણ કે રામ કરતા હોય બરાબર, તો પછી બીજા તો ક્યાં જાય? જો એ પોતે કપટી હોય ને દગાબાજ હોય તો સંસારના જીવોનો તો રસ્તો હું, પણ એની અંદર વેદ અમારા ભેદ હે ને, હમ ભેદન કે માહી. હું કીધું સંતો એ કે ભાઈ વેદ ભેદમાં બન્યા છે, હવે એનો ભેદ કોણ ઉકલી શકે? જે એનો એની અંદર હમાઈ જાય, એનું રૂપ બની જાય, જે પદને પ્રાપ્ત કરે. પેલા બધા એક નિશાળ ની અંદર ભણે એટલે બધા વિદ્યાર્થી હોય બરાબર, અને 18 વર્ણ ના માણસો એમાં હોય, 4 વર્ણ કે 18 વર્ણ, દરેક એક જ નિશાળ ની અંદર હોય. એ શિક્ષક જેને વિદ્યા શીખવી અને શિક્ષક ની જરૂર હોય, જેને વિદ્યા નથી શીખવી અને શિક્ષક ની યારે કાંઈ લેવા દેવા નથી. મારે સંગીત શીખવું નથી, તમારી પેટી ગમે એવી હોય, તબલા હોય, ગમે એવી વાજિન કરવું હોય, મારે એની યારે ક્યાં હોય, મારે એનો રસ્તો જ નથી. એટલે આને કીધું કોઈ જેને ભક્તિ તરફ હાલવું છે, નિજ ભક્તિ જેને જાણવી છે અને જેને કેવળ કલ્યાણ કરવું છે, આ સંસાર રૂપી જે સાગર છે, ભવસાગર રૂપી જન્મ મરણ છે, આવાગમન છે, અને જેને દરેક જીવોને અહીંયા મૃત્યુનો ભય છે, પાપ પુણ્ય, અને કોઈ જીવને ખબર નથી તો ખાલી એમ કહે છે કે આથી આ બને, હવે બોધ કરે છે. હવે કર્મ નો હિસાબ તો પરમાત્મા એ કાળ ને સુકૃત કર્યો, કેમ કે પરમાત્મા છે દયાનો સાગર છે, કરુણાનો સાગર છે, અને પ્રથમ પરમાત્માથી કોઈ શક્તિ બની હોય તો કાળ છે, અને ત્રીજી શક્તિ છે આ જ શક્તિ છે જેને તમે આપણે આખું વિશ્વ કે ભાઈ ઈષ્ટ દેવી હોવા જોઈએ, કુળદેવી હોવા જોઈએ, એનું ત્રીજું ટેબ છે. એટલે આ લોકો ખુલ્લું બોલે સંતો તો કે ભાઈ એક થકી અનેક બન્યા સૌ પશુ પંખી ને પ્રાણી, કર્મ સાંખ્ય બે યોગ કહાવ્યા, અને વેદ ધર્મ પ્રમાણે વેદ આનો મત આપે છે, સાક્ષી પૂરો છે વેદ મત અને સંત મત ને સુફી મત ઋષિ મત. હવે આગળ કે પતિવ્રતા જેમ પતિ તજીને પર પુરુષ લે જાણી, જાર ધર્મ એ જીવનો જાણો. હવે તે આ વિશ્વની રચનામાં ભેદ પાંચ છે, પ્રથમ જીવ, બીજો નંબર ઈશ્વર, ત્રીજો નંબર જીવ થી પર ઈશ્વર, ઈશ્વર થી પર માયા, માયાથી પર બ્રહ્મ, અને બ્રહ્મ થી પર પરિબ્રહ્મ. આ પાંચની આખી રચના છે આખા વિશ્વની, પાંચ તત્વ ને ત્રણ ગુણ, અને તમને જે બતાવી અષ્ટધા પ્રકૃતિ જ બતાવી, જે આંખથી બતાવી ને આપણે કહીએ, આ આંખથી કોઈ દી પરમાત્માના દર્શન નો થાય અનંત જન્મ હોય જાય, હું આંખથી જે તમને બને એ 84 માં લાવે, જન્મ મરણ માં લાવે, એ છે એની માયા છાયા, પ્રકૃતિ કહેવાય, અવિદ્યા કહેવાય, તો માયા કહેવાય, અને નકર સંતોના વચનો કે વાણી ખોટી પડે. સંતો દ્રષ્ટિ પડે સો માયા, જ્યાં સુધી આપણે આ દ્રષ્ટિ જાય ત્યાં સુધી માયાનો ફેલાવો છે, કાળનો ફેલાવો છે, અને આવાગમનનો ફેલાવો. આ જગતની જે કાંઈ ચીજ આંખથી જુઓ એ કોઈ પણ અવિનાશી નથી, નાશવંત છે, ફના છે. હું એટલે સંતો દ્રષ્ટિ પડે સો માયા, સંતો જન્મે મરે સો માયા, સંતો આવે જાય સો માયા, જે આવે અને જાય થાય ને મટે એને માયા કહેવાય.
હવે બોલો તો તમે એને જેને અજ કહો છો, અમર કહો છો, અખંડ કહો છો, અવિનાશી કહો, એ તો માયાથી પર છે. વિવેકાનંદ બોલ્યા છે વેદાંત ની બહુ હારી યાદી સ્વામી વિવેકાનંદે કે ભાઈ તમે તો પ્રકૃતિના સ્વામી છો, એના દાસ કેમ બની ગયા? જયારે તમે સ્વામી બનો ત્યારે તમે જીતેન્દ્રી બની શકો. હવે સ્વામી કોને કહેવાય? જે અવસ્થા હાસલ કરી લે. પેલા આપણે દરેક બાળકો છે એ ભણતા હોય ત્યારે વિદ્યાર્થી હોય, પછી એને દરેકની અંદર એનો ધ્યેય હોય, લક્ષ્ય હોય કે ભાઈ આપણે ડોક્ટર બનવું, વકીલ બનવું, પછી એમાં એની મહેનત જોઈએ, નકરું ભાગ ઉપર એનું પડી રહેવું પડે. એમાં જેટલી એની લગ્નની મહેનત હોય, પછી મા બાપ કે એમ એનું હાલે બાળક, એનું જે એની સમજ જે હોય, એની જે લગ્ની હોય, અને એ તરફ હજી આગળ જાય, અને એ પુરુષાર્થ કરે એટલે કોઈ જજ બને, એમાંથી પાછા એ આચાર્ય બની જાય, જે જે પેલા વિદ્યાર્થી હતો એ શિક્ષક બની જાય, અને શિક્ષક માંથી આચાર્ય પ્રોફેસર, જે ડિગ્રી એને લેવી હોય પછી એનો કોર્સ કરવો પડે 3 વર્ષ 5 વર્ષ, અને પછી જયારે એને ડિગ્રી હાંસલ થાય ત્યારે એને પાકું લાયસન્સ મળે કે ભાઈ એ દવાખાનું જાહેર ખોલી શકે, બરાબર, લાયસન્સ મેળવ્યું હોય. અને કોઈ બની બેઠેલા ડોક્ટર હોય તો લાંબુ ન હાલે, તરત ઝડપાઈ જાય અને એને પાછી કેદ પડે, જેલ પડે. એટલે જો બહારની દુનિયામાં આવો હોય તો જે વિશ્વનો માલિક છે, જેને બધા પિતા ને માતાની ઉપમા આપે છે પરમાત્માને, જેને સાહેબ કે જે કોઈનો પણ હજી સુધી દીકરો બન્યો નથી, ક્યારેય પણ કોઈનો બાળક બન્યો નથી, એ તમામનો માતા પિતા છે ને એ એક છે, એને બધા આત્માઓને. એટલે તુલસીએ ખુલ્લું લખ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર અંશ, ઈશ્વરનો અંશ છે કોણ? જીવ. અને ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી. એ ચેતના સહજ સુખ નો ભંડાર છે, પણ એ હવે મૂળ સ્વરૂપ ભૂલી ગયો છે. જ્યાંથી રચના કરીને આપણી ઉપર માયા અને કાળ નો પડદો છે, 3 પ્રકારના પડદા છે. પેલો ભૂલ ભરમ નો, બીજો માયા નો, ત્રીજો કાળ નો. આ પડદા આપમેળે કોઈ હટે નહીં, એટલે આને કીધું પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી ભક્તિ માં હરિ કથા પ્રસંગા. એટલે આ લોકો સંતો સત્સંગ નો મહિમા ગાયો, અને સત્સંગ થી જયારે નિર્મળ બુદ્ધિ બને, બરાબર, વિવેક આવે, અને વિવેક આવે એટલે પારક શક્તિ આવે, ભાઈ આને શક્તિ કેવા, આ રસ્તે આ માર્ગે જવાય, આ માર્ગે ન જવાય. અને એમાંથી જયારે આગળ વધી જાય, એટલે આગળ વધે એટલે ગણપત મહારાજ કે પતિવ્રતા જેમ પતિતજીને પર પુરુષ ને જાણી, જાર ધર્મ એ જીવનો જાણો, પડે 84 ની ખાણી, મારા સંતો અગમ પંથ નિર્વાણી. હવે આ સૃષ્ટિ છે એમાં તમને 9મી ચીજ નો બતાય, એના માટે ઓલા સતારે લખ્યું, સતાર મહાત્મા ને કોઈ પૂછ્યું ભાઈ પરમાત્મા, તો કે રંગ થી પર, રૂપ થી પર, અને ગુણોથી પર. રંગ રૂપ ગુણ નહીં એસા હે ઠીકાના, એ તેનું ઠેકાણું શું મળવાનું? તો કે રંગ રૂપ અને ગુણોથી તો પર છે. અર્જુનને જયારે વિશ્વરૂપ જે દર્શન બતાવ્યું વિરાટ સ્વરૂપમાં 11મા અધ્યાયમાં, એટલે અર્જુને પૂછ્યું ભગવાન કૃષ્ણને, એટલે ભગવાને કીધું કે હે અર્જુન, તું અહીંથી મારા દર્શન ન થાય, એ તો આ માયા જો છો, એનાથી તો આવાગમન રહે, જન્મ મરણ ન મટે, અને એ પદને કોઈ ન પામે, એના લઈને તને ફળ મળે છે કાંઈ કરે એનું, પણ તું મને ન મળી શકે. તો કે એના માટે તારે ગુરુગમ ચાવી પ્રાપ્ત કરવી પડે, જે માલવી હોય એની પાસેથી રસ્તો લેવો પડે. ઉદ્ધવજી અને કૃષ્ણ બે એક સમયમાં છે હારે, પણ ઉદ્ધવજી એ વેદ નો અભ્યાસ કરેલો એટલે અહંકાર હતો, હું એટલે શેતાન બની ગયેલા, જેને મહિષાસુર કે જે નામ આપ્યું, અભિમાન આવી ગયેલો, એટલે શરણાગતિ નો સ્વીકારે, એટલે ભગવાન ને સ્વધામ જવાનો સમય નક્કી થઈ ગયો કૃષ્ણ ભગવાન ને. એટલે એને કીધું કે ભાઈ ઉદ્ધવજી, તમને અહંકાર છે, અહંકાર થી ઘરમાં દાખલ ન થવાય, અહંકાર મરે તો રામ છે જ આમાં, બરાબર, અહંકાર ને રાવણ કીધો છે, સુરતા ને સીતા કીધી છે, અને શબ્દ ને પરમાત્મા કીધા છે. હા, સુરત શબ્દ ની આખી લાઇનિંગ છે, પણ એમાં ગુરુગમ ભેદ જેને મળે, જે ડિગ્રી મેળવી લઈ આગળ જઈ શકે. એટલે આ લોકો ખુલ્લું બોલે કે દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના ભાઈ મારું મન ડોલે, ભ્રાંતિ ના ભર્યા ભવ ભવ ભૂલે, આ સદગુરુ વિના તાળા કોણ ખોલે. હવે જે આની અંદર અહવાગજ નું તાળું મારેલું છે પરમાત્મા એ હૃદય 10મા દ્વારમાં, અને 9 દ્વાર છે એનાથી તમે જે કઈ જોવો ને, એનાથી 84 રે મટે નહીં, અનંત જન્મ હોય જાય. હવે 10મું દ્વાર છે એ ગુપ્ત છે, અને એ પોતાનો આપણી અસલ સંપત્તિ છે. આ જે ભૌતિક તમે ધન કામો ને અહીંયા કામ લાગે, આ ધન એ આ ભૌતિક દુનિયાનો વ્યવહાર આલે, એક અમૂલ્ય ધન છે જેનો આ વિશ્વની અંદર કોઈ એવી સત્તા નથી જે એને ચોરી શકે, લૂંટી શકે, અથવા ગમે એટલું વાપરે તો અધળક વધે, એમાં ક્યારેય ખૂટે નહીં, સાગર જેવો અખૂટ ભંડાર છે. હવે દરેકને પરમાત્માએ મૂક્યું છે, એટલે સતારે ચોખ્ખું લખ્યું કે હૃદયમાં જોને તપાસીને છુપાયેલો ખજાનો છે, લઈ લે તું જ્ઞાન સદગુરુ થી તો એનો ભેદ સાનો છે. પ્રભુ છે કોણ? પ્રભુ કોઈ જુદો હોય તો તું કોણ? હું હતો તું ક્યાં અને આવ્યો તું ક્યાં, હવે ક્યાં જવાનો છે? હું જીવન બોલ્યા કે એક છે આયા, દૂજે સમાયા, તીસરા ઘર કો પાયા, એક છે આયા. હવે આ પછી કબીરા બોલે, ઊંઘ ઘર કી કોઈ શાન સમજાવે, બ્રહ્મ કહાં સે આયા, એક આયા છોડકર ચલા જાવે જબ હંસા, તો કહાં છે ને સમાયા. આ જયારે આ શરીર છોડી દે આત્મા જીવ, તો એ પાછો ક્યાં હમે, એને ક્યાં લઈ જાય, એનું શું કરે, કોણ લઈ જાય, ક્યાં આવે અને ક્યાં બેઠો એ?
એટલે સંતો કહે છે કે ભાઈ એટલે એને સત્સંગ અને સમયના સંતનો મહિમા ગાયો. પણ એવા સંત કે સાધુ કરોડો અબજોમાં એક હોય, જે બ્રહ્મરૂપ બની જાય, જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય અને વ્યવસ્થા હાંસલ કરી લે, એનું માન થાય. આપણે બહારની કોઈ ભણતર લઈને ડિગ્રી મેળવે અને આપણે પૂછીએ ને, એનું સન્માન થાય. આમને કોઈ ઊંટ વેદા કરે તો આયુર્વેદના ન હાલે ને. તો પરમાત્મા આ કાયદો અટલ બનાવ્યો છે કે દરેક મનુષ્યને એક હરખા બનાવવામાં આવ્યા. એ પરમાત્માની અસલની જે સકલ જ બનાવવામાં આવી એની જેવી. હા, જે કુરાન ગીતા ને બાઇબલ તો ખુલ્લું બોલે. એટલે ઉદ્ધવજીની યાદ મેં થોડી અધૂરું કીધી. ઉદ્ધવજીને અહંકાર હતો જ્ઞાનનો, એ કે ભાઈ આપણે કોઈને શરણાગતિ ને સ્વીકારીએ. ભગવાન તમને હામા તો જોયા, તમે હામા તો પ્રગટશો ને, તમે એમ કહો કે કમાઈ કરવી પડે. એટલે કૃષ્ણ એ કીધું કે ભાઈ પરમાત્માનો એવો અટલ કાયદો છે પરમાત્માનો, કે ચાહે આ પૃથ્વી પરના કોઈ પણ સંત હોય, 24 અવતાર હોય, 24 તીર્થંકર કે પેગંબર હોય કે દેવી દેવતા હોય, જેને પણ એ ભક્તિ તરફ ને પરમપદ તરફ જવું છે, એને સમયના સદગુરુ તરફ જવું પડે. અને એ સાચા હોય ને, એવા કરોડો અબજોમાં એક હોય, કોઈ પણ યુગ હોય, સતયુગ હોય, ત્રેતા હોય કે દ્વાપર કે કલયુગ હોય, એમાં સાચા સંતો હોય છે. હંસ હોય, કાગબગ એવું, આખો સંસાર કાગબગમાં છે, પણ હંસ તો હોય જ એમાં. પણ હંસને ઓળખવા માટે હંસ જેવું બનવું પડે. ઓલા કે ભાઈ તમારા કૃષ્ણને મળવું હોય તો પેલા કૃષ્ણ જેવા બનો, રામને મળવું હોય તો રામ જેવા બનો, શિવને મળવું હોય તો પેલા શિવ બનો. એવી લાયકાત જો કોઈ પણ અહીંયા કંપની છે બધી આવી તમારે બહાર વિદેશમાંથી, દેશ વિદેશમાંથી તમારે ધનની જરૂર છે, ભૌતિક કાગળ અને સંપત્તિ, તો એના નિયમમાં તમારે રહેવું પડે. અને એના નિયમમાં જરાય ફેરફાર કરો એટલે ઓલા કે ભાઈ રજા આપી દો, એ ફરિયાદ ન કરે કાંઈ, સમજો માણસો એટલે ભાઈ આને રજા આપી દો, બરાબર. એટલે કેવા હું માગું છું કે પછી ઉદ્ધવજીને પસ્તાવો છો કે ઉદ્ધવજી તમે કોઈની શરણાગતિ સ્વીકારો, તમને જે અનુકૂળ લાગે, પણ જે ગુરુગમ પ્રાપ્ત કરો, જેને મળવાની અંદર જવાની. કેમ કે પરમાત્માનો જે રસ્તો છે, બધા આત્માઓ એક જ ગીરીથી આવ્યા છે, બરાબર. અને એનો બધાનો એક જ સ્વામી છે, એના કરોડો નામ છે. આપણે નામમાં ઝઘડા નથી કહેવા, રામ કયો, કૃષ્ણ કયો, રામદેવ કયો, બુદ્ધ કયો, મહાવીર કયો, એક જ તત્વ છે, એના અબજો નામ છે. પણ જે નામની અંદર, એ નામની અંદર આત્મા અને પરમાત્માની બે જ લાઇનિંગ છે, અને આખા વિશ્વનો માલિક એ છે, બે નથી, બરાબર. એને કોઈ માં રૂપે માને તો ભલે, બાપ રૂપે માને તો એ બરાબર, પ્રકૃતિ કે તો ભલે પુરુષ કે, બરાબર. પણ મનુષ્ય છે એ સર્વસ્વ એનો હકદાર છે 100%. જેટલા પણ જીવો છે, કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી, કોઈ અમીર ગરીબ કાંઈ નથી, બધાને એક સમાન બનાવવામાં આવ્યા છે, બરાબર. ગણપતે શું કીધું કે એક જ પરમાત્માની રચના છે, બધા ઘટની અંદર હૃદય એટલે આ થાય, આ એનું હૃદય નહીં. અહીંયા તો ધબકાર હાલે, આ તો જોઈ શકે, પણ આ હૃદય વિજ્ઞાન નથી જોઈ શકતું. કેમ કે આ હૃદય છે મનની પાર છે, મન સૂક્ષ્મ છે, મન કોઈ ચીજ નથી તો તમે પકડી લ્યો, બરાબર. બહારની ચીજ તો તમને બતાય, પણ આપણે ગમે એટલા હોશિયાર હોય, આપણી અંદર જે મન છે એનો પકડાય. હવે જો મન ન પકડાતું હોય તો આત્મા તો ક્યાંથી પકડાય? મનથી, તનથી. આ શરીર જે છે 52 તત્વોનું, એનાથી પરમન છે, મનથી પર, તનથી પર મન, મનથી પર બુદ્ધિ, બુદ્ધિથી પર આત્મા, આત્માથી પર પરમાત્મા. હવે પરમાત્માને શબ્દની ઉપમા આપી છે, હું આપી છે શબ્દની, અને આત્મા છે એને શિષ્યની ઉપમા આપી છે, ગુરુ શિષ્ય. હવે આખી લાઇનિંગ છે, આત્માની અંદર જયારે જાગૃતિ આવે, વિરહ આવે, પ્રેમ આવે, અને જન્મો જન્મના નામે સંસ્કારો પડ્યા હોય, હર કર્મનો આપણી અંદર અહીંયા સાક્ષી બેઠો છે. અહીંયા ક્યાં? મન અને આત્માની બેઠક અહીંયા છે. કોઈ બહાર કોઈ જડ વસ્તુ નથી, મન કે આત્મા બે. એ ચેતના છે અને પરમાત્મા મહાચેતન્ય છે. આત્મા ચેતન્ય છે, ચેતના બોલાય, અને જે હરીફરી શકે, બરાબર. અને પરમાત્મા છે એ મહાચેતન છે, એટલે બધાના સ્વામી છે, માલિક છે. કોઈએ માલિક કીધા, કોઈએ પિતા કીધા, માતા કીધા, એને સંબોધન કર્યા છે. પછી જેને ખબર નથી, અજ્ઞાનમાં અનેક ઓલું કરે. એટલે ગણપત મહારાજ કહે કે ભાઈ એક ગુરુ અને એક ઈશ્વર, એક નામ નિશાની. આ જગતની અંદર સાચા સદગુરુ એક જ હોય. આ પૃથ્વી ઉપર જયારે કૃષ્ણ આવ્યા ત્યારે એક જ હતા. બે કૃષ્ણ નો હોય શકે એક પૃથ્વી ઉપર, બે રામ નો હોય શકે, બે રામદેવ નો હોય શકે, બે કબીર નો હોય શકે, બે બુદ્ધ નો હોય શકે, બે મહાવીર નો હોય. હવે એવી આ ધારા છે, એ પરમાત્માએ અટલ કાયદો બનાવ્યો છે. જયારે આ રચના બની ત્યારે બધા જીવોને ઉતારવામાં આવ્યા, એટલે ત્રિલોકી કાળને સુપ્રત કર્યું પરમાત્માએ. કોને? જે મૂળ પરમાત્મા છે એને ત્રિલોકીની રચના કાળને સુપ્રત કરી છે. તમે માનો કે ન માનો, બાકી સંતોની બધી વાણીઓ આના પુરાવા આપે છે, ગ્રંથો ઉપનિષદો વેદોમાં છે કે ભાઈ 3 લોકની પરમાત્માએ રચના કરી છે અને કાળને સુપ્રત કર્યું છે. હવે કાળનું કામ શું છે? એટલે એને ભગવાન બોલાય છે. શું બોલાય? દરેક જીવો ઉપર આ ભગવાનની સત્તા છે. એટલે કૃષ્ણ ગીતામાં ખુલ્લું બોલે, ભાઈ કાળે હું છું, ભગવાને હું છું, જીવાડનારે હું છું, મારનારે હું છું, બરાબર. હવે એ ભગવાને આટલી બધી યાદી છે, પણ કોના માટે ભગવાન કાળ છે અને કોના માટે દયાળ છે? કેમ કે ભગવાન કાળે છે કર્મી જીવો માટે, બેશક ભગવાન કાળ છે,
બરાબર. પણ જે નેકી જીવો છે, પવિત્ર જીવો છે, નિર્મળ જીવો છે, જેને કોઈથી અસત કર્મ નથી કર્યું, તો એના માટે ઈ દયાળ છે, કરુણાના સાગર છે. બરાબર. એક જ શક્તિના બે સ્વરૂપ છે, કાળ ને દિયાળ. હા, મૂળે અકા કાલે પરમાત્મા અકાલ છે, કાળથી પર, પણ અકાલે કાળનું સ્વરૂપ છે. એટલે સંતો બોલે ભાઈ કાલ રચા આમ સમજબૂજ કે, તો ઘણા સંતો શિષ્યો એવા સવાલ કર્યા છે સંતોને, મહાપુરુષોને, ભગવાનને, કે ભાઈ કાળ આ બીજી આ રચના બધી ત્રણ લોકને કરી છે, ને આ બધા જીવોને એ ક્યાં લઈ જાય, ને એનું શું કરે, આ મૃત્યુ પછી આ જીવને ક્યાં લઈ જાય, એનું શું કરે, અને એને ક્યાં મૂકે પેલા. તો ચાર જે હશે ને આ શરીર જે છે ને આપણું, સંતો આ શરીર બહાર કાંઈ બોલતા નથી. પેલા ખુલ્લું કહી દો કે આ મંદિર છે, હાલતું ચાલતું છે, આનું કોઈ નકલ ન કરી શકે, અસલી મંદિર છે, અને વિશ્વનો બનાવનારો આની અંદર બેઠો છે. બરાબર. અને અહીંયા બેઠો છે, ખુલ્લું કહી દો. મસ્જિદ આને કીધી છે, આ પાંચ તત્વની મસ્જિદ કયો, કે દરગાહ કયો, કે મંદિર કયો, કે દેવળ કયો, એની અંદર આત્મા છે, એને ઉપમા આપી છે, અને આત્મા શબ્દ રૂપે પરમાત્મા છે. બરાબર. હવે આ શરીરની અંદર મેન ધારા તન ચાર અવસ્થા છે, ચારે અવસ્થા ત્રણ આપણને પડદા લાગ્યા છે કર્મને લઈને, થોડ સૂક્ષ્મ ને કારણ. આ પડદા બહારના કોઈ વિધિથી ન હટે. આખા તીર્થ જેટલા આખા વિશ્વના બધા તીર્થ ફરી આવો ને, તો તમારું કર્મ એક તલભર એ ન કપાય, એક તલભર તમે મિટાવી ન શકો. આ વિશ્વના જેટલા પણ તીર્થ છે, મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ દેવળ, એનાથી તમારું જે કર્મનો જે હિસાબ છે, એક તલભર પણ આગુ પાછું ન થાય. કેમ કે એમાં હિસાબ કિતાબ આગે આમ સર્વ વધઘટ નથી, બાદબાકી નથી. જે કાંઈ તમે કરો, એટલે એને પરમાત્મા એટલે તુલસીએ લખ્યું, પેલા એને એવું કીધું કે ઈશ્વર અંશ જીવ વિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી. હવે એમાં એને કાયદો આપ્યો કે દરેક મનુષ્યને એક હરખા બનાવવામાં આવ્યા, પછી જાતિ ત્રણ બનાવી, અસ્ત્રી પુરુષ અને નાન્ય તક, જેને નપુસક અથવા હિજડા કહેવામાં આવે. હવે આત્મા એક. બરાબર. હવે જે બંધારણ આવ્યું હોય ભેદમાં બન્યું, અને મન છે એ ચોકીદાર મૂક્યો છે. ભગવાન કૃષ્ણનો કોઈ જમણો હાથ હોય, દૂત હોય, તો મન છે, કાળનું જમણું એજન્ટ હોય. પછી મનના છ વિકારો છે, પ્રથમ કામ, બીજો નંબર ક્રોધ, ત્રીજો નંબર લોભ, ચોથો નંબર મોહ, પાંચમો નંબર અહંકાર, ને છઠ્ઠો નંબર ઈર્ષ્યા. આ છ વિકારોથી જે પર થાય, એ બહારના કોઈ સાધનથી વિકારો જીતાતા નથી. બહારના કરોડો જપ કરો, કરોડો તપ કરો, કરોડો પૂજા પાઠ કરો, કરોડો કથાઓ સાંભળો, વાર્તાઓ કરો, એનાથી આ મન એક ક્ષણિકે પણ ન્યા નો રહી શકે. આ ખુલ્લું કહી દઉં, તમને કદાચ અઘરું તો લાગશે બોલવામાં, સમજવામાં, પણ થોડું બોલું છું વિશેષમાં, કે ભાઈ મનની જે અવસ્થા છે, મનની, કે મન એક જ વસ્તુથી સમજે એટલે બધાએ મહિમા ગાયો. એટલે અર્જુનને પૂછ્યું, ભાઈ દિવ્ય ચક્ષુ અંદરની આંખ વાળા બનો, આ કાન બંધ કરો ને અંદરના આંખ કાન ખોલો, આ આંખ બંધ કરો ને અંદરની આંખ ખોલો, આ મુખ બંધ કરો ને અંદરની જબાનથી જુઓ, અંદરથી જબાનથી જોઈ શકો. એટલે સંતો કોઈની ઈ કે તું કહેતા હે કાગજ થી લેખી, અને મેં કહેતા હું આંખે દેખી, તેરા ઓર મેરા મનવા કેસે એક હોય. હું હવે સંસાર છે એ કાગળો માં હાલે, પુરાણ ગીતા ને બાઇબલ માં, બીજાનો જે અનુભવ છે એના ઉપર આ દુકાનો માંડી હાલો કોઈ, જે કાંઈ છે બની બેઠેલા બાપુઓ, ધર્મગુરુઓ, જ્યોતિષો, ભુવાઓ, કવિઓ, જે કાંઈ છે દશનામ બ્રાહ્મણો, આ બની બેઠેલા 99% આ સંસારની અંદર, અને એ તમામ આ જીવોને રૂકાવટ કરવા વાળા છે બધી રીતે. બરાબર. એટલે સંતો ખુલ્લું બોલે, ગણપત કે ભાઈ એક આ વિશ્વનો એક જ માલિક છે, એને પિતા કહે તો ઈ છે, ને માં કહે તો ઈ છે. બરાબર. એ માતા પિતા એવું કાંઈ નથી, પણ તમે નામથી પર છે, પણ તમને યાદ માટે જે બાળક હોય એ માતાને ગમે એ નામથી બોલાવો, પણ માનો એમાં પ્રેમ હોય. બરાબર. તો આ જે વિશ્વનો માલિક છે એને તો બધાને એ ખરખા જ બનાવ્યા છે. હવે જે કાંઈ છે એ તમારી ઓળખ માટે આપ્યું હતું, એક ઓળખ કે ભાઈ ધરમભાઈ ક્યાં રહે, એની નિશાની હું જેહરમાં, તો કે ગોહિલ છે ને અહીંયા છે, આ એક ઓળખ આપી બહારની. હવે પછી મહાપુરુષો તો એટલું બધું બોલે કે એટલે આપણે અટવાઈ ગયા એની અંદર, કે કોઈ હિસાબ ન રહ્યો. એટલે ગણપત કે એક ગુરુ અને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જયારે આપ ધારો ત્યારે સત ભક્તિ રક્તાણી મારા સંતો અગમ પંથ નિર્વાણી. અગમ એટલે જ્યાં મન બુદ્ધિ અને વાણીનો વિષય નથી, જ્યાં મન નો પહોંચે, બુદ્ધિ નો પહોંચે અને વાણી પણ નહીં, જ્યાં વાણી ને વિરામ છે ચારે વાણી, પર આ પસંદી મધ્યમાં વેખરી, આ ચારે વાણી નો જ્યાં વિરામ છે ઈ અગમ અવસ્થા છે. ઇન્દ્રિયોથી પર, મન બુદ્ધિ થી પર, વાણી થી પર, અને એનો આત્મા એનો અંશ ને. એટલે તુલસીદાસજી રામાયણમાં કહે છે, કલી કેવલ નામ આધારા, સુમર સુમર નર ઉતરે ભવ પારા. હવે આ થોડુંક વિશેષ બોલું છું, ધ્યાન દઈજો. કહા લગ કહું મેં નામ બડાઈ, રામ ન સકહી નામ ગુણ ગાઈ. હા, એ કે આ જે નામ છે ને, નામ જે મૂળ નામ, એ તો રામ થી ક્યાંય પર છે. હા હા, રામે તો ખાલી એક અહલ્યા ને એના નામ થી તરે, બાકી નામે તો અનંત કોટી જીવો નો ઉદ્ધાર કર્યો છે. હા, અને એટલે સતાર બોલ્યા કે ભાઈ
कौन राम दशरथ का बेटा, कौन राम सब घट में बैठा, कौन राम का सकल पसारा और कौन राम है सबसे न्यारा। बराबर पछी पासा जवाब आपे से के मनुष्य राम वो दशरथ का बेटा, केम के आ दस इंद्रियों नो रथ से, पांच ज्ञान इंद्री, पांच कर्म इंद्री, आने अयोध्या कीधी से। बराबर आने अंदर आत्मा से ही राम से। बराबर अने निर्गुण राम तो भाई अनुभव नो विषय छे, जे आत्मा थी पर छे, पण आत्मा ने जाणवा ऊपर बधा भार मूके छे। आत्मा हुधी तो पोगो, पछी परमात्मा एमां हमायेलो छे, पण ई आगळ नो टेप छे परिब्रह्म नो, ब्रह्म परिब्रह्म नो। एटले के मनुष्य राम दशरथ का बेटा, आत्मा राम सब घट में बैठा, ज्योत राम का सकल पसारा। मनुष्य राम दशरथ का बेटा, जवाब आपो कौन राम दशरथ का बेटा। ई के भाई चार राम जगत मां छे, तो संतोषे मूल राम ની વાત કરે કે જે કોઈ જો દીકરો બન્યો જ ન થઈ હોદી અને એક છે અને એ ભેદ માં રસના છે એટલે એ બોલી શકે સંતો। કોણ રામ દશરથ કા બેટા, કોણ રામ સબ ઘટ મે બેઠા, કોણ રામ કા સકલ પસારા ઓર કોણ રામ હે સબસે ન્યારા, જે બધા થી પર છે ને ઈ છે પરમાત્મા, ઈ બધા ના સ્વામી છે। હું હવે એની આ રચના છે ને ઈ એક છે, અને ગણપત એટલે કે છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરિબ્રહ્મ। હવે પરિબ્રહ્મ છે ઈ પરમાત્મા। હવે આગળ લઉં कि मनुष्य राम दशरथ का बेटा, जो आत्मा राम सब घट में बैठा, आ शरीर है ना आधार आले, आखू आत्मा ना आधार, अने ज्योत राम का सकल पसारा, आनी अंदर अखंड ज्योत से, आनी अंदर आ काया नी अंदर से, अहिया आ जे ब्रह्म नो स्वरूप से, परमात्मा जगत नी बे चीज से, अवाज अने प्रकाश। हूँ बे चीज विना अहिया कोई जगत नी चीज बाहर मां नकल आपी से, पण ई ओरिजिनल प्रकाश नथी। आजे तमने प्रकाश बताई नकल से, खुल्लू कहो हाउ नकल से। ओरिजिनल प्रकाश जे जोई जाए એને પછી આવાગમન નહીં, જન્મ મરણ નહીં। હા, જે પછી એના ઈશારા માટે અસલ દેવળ આ છે, જે ખુદ ખુદાએ બનાવ્યું, માલિકે બનાવ્યું। હવે આની આપણે કઈ કદર કરતા નથી, અને કેમ કે આપણી અંદર અજ્ઞાન છે, મન છે, એનો મેન દ્વારપાળ છે। આપણે કે બે ભગવાન ના પરોળિયા છે, એટલે દ્વારપાળ બે છે, જય ને વિજય કઈ કે છે, અને વિજય યાદી હોય। હવે એ પુરાણો છે, વ્યાસ કોઈ મૂર્ખ નહોતા, જ્ઞાની હતા, બ્રહ્મપદ ને પામેલા હતા, અને એ ભેદમાં રહીશું છે। હવે ઈ બધું બોલ્યા છે અધ્યાત્મ જ્ઞાનના કાયા ઉપર, બરાબર। એટલે ઈ મન છે એને અર્જુન બનાવવાનું છે। મન અર્જુન બને તો આમાં આત્મા તો છે, પ્રગટ જ છે, પણ એની અંદર એને પડદા જયારે હટી જાય, નામનું જો સમરણ જીવ કરે, રાત દી નામ સમરણ, અખંડ નામ, કે ઈ નામથી આ મન થીર થાય છે। એટલે એ અર્જુન સતત યોગ અને અભ્યાસ થી આ મન થીર થાય, બીજો કોઈ ઉપાય નથી આ મન ને વિશ કરવાનો। હવે રસ્તો મન ની પાર છે, બરાબર। હવે સંતો એમ કે છે કે આની અંદર શરીર ચાર છે, આ કાયા ની અંદર પેલું થોડું છે 52 તત્વનું, બીજું છે 70 તત્વનું લિંગ શરીર, એને સૂક્ષ્મ શરીર બોલાય, અને ત્રીજું કારણ શરીર 9 તત્વનું, ચોથું મહાકારણ 5 તત્વનું। હવે આત્મા છે આ ચારેય શરીરોથી પર છે, તુર્યામાં કીધું કરું પણ તુર્યા અતીત બનવાનું છે, બરાબર। અને બ્રહ્માનંદ એને પાંચ મુદ્રા બોલે છે, કે ભાઈ ઉન્મણીમાં કોઈ જાય એને ભક્ત કહેવાય, બાકી ભવાયા ખ્યાલ કરે જુદા જુદા ધન દોલત માટે, ને હા જુદા જુદા પાઠ ને પાત્ર ભજવે, કે અગોતરી ચાંતરી ખેતરી ભૂતરી ઉન્મણી એ દર્શાય આદિ કરતા ઘેરો ઠામ, પરમાત્મા હેમા હમાયેલો છે, આ વિશ્વનો બનાવરાનો રે ક્યાં, તો કે ઉન્મણીમાં અવસ્થામાં। તો ઉન્મણી અવસ્થા કેવી છે, તો કબીર સાહેબ ને ધર્મદાસે પૂછ્યું, તો સાહેબ કબીર એનો જવાબ આપે કે ભાઈ યહ મન શિવા યહ મન શક્તિ યહ મન ઉન્મની હોવે તો તીન લોક કી બાતા કહે। આ મન જો ઉન્મનીમાં જાય, ઉન્મની અવસ્થામાં ચારે શરીરો ને બાદ કરીને ઉન્મનીમાં જાય, તો ઈ ત્રણ લોક ની વાત કરી શકે છે। આગમ ભાઈ ને ઉન્મની શું શબ્દ શું ઉન્મની એક ઠેરાઈ હવે ઉન્મની જે અવસ્થા છે, અભ્યાસની જે લાઇનિંગમાં જે નુરત આત્માની બે શક્તિ છે, મેન એના ઉપર થોડું ધ્યાન દેજો, એક આ જે આ કાન છે ને એ કામ નો આપે, અંદર જે આત્મા છે એ હર કર્મ નો સાક્ષી છે, બરાબર। કર્મ નું થાન છે, પાપ પુણ્ય કોણ બનાવે, મન કોણ બનાવે, મન। હવે મન સુખ દુઃખ નું નિર્માતા છે। હવે મન અને આત્મા જે છે, એ મન જયારે વશ થાય, મન છે મન ની ઉપર ઘણી આખી યાદી છે, ઉન્મની અવસ્થા ક્યારે આવે અને ક્યારે આવે એના ઉપર થોડુંક બોલી, પણ ધારા તૂટશે તો હું તમને ખુલાસાવા રાખી, ઉન્મોતી આખી ખુલાસાવા રાખી, જેમ છે એમ કે અગોચરી ચાંતરી ખેંચરી ભૂતરી ઉન્મનીએ દર્શાય આદિ કરતા ઘેરો ઠામ, ગણપતની વાણી છે કે ભાઈ એમાં પરમાત્માને દર્શન થાય ઉન્મનીમાં જાઓ ત્યારે। હવે ઉન્મની અવસ્થા ક્યારે આવે, ચારે શરીર તો પર ક્યારે થાય, કે અંદર આત્માની બે શક્તિ છે, એક નુરત, નુરત છે એ અંદરના પ્રકાશને જોઈ શકે, આની અંદર એક અખંડ પ્રકાશ છે, એની નકલ બહાર મંદિર બનાવી, વિશ્વના કોઈ મઢમાં જાઓ, મંદિરમાં જાઓ, ચર્ચમાં જાઓ, દેવળમાં જાઓ, ગુરુદ્વારામાં જાય, ત્યાં ઘંટ અને જ્યોતિ બે વસ્તુ હોય, ઈ બે એની નકલ બનાવવામાં ઈ ઈશારો કરેલો, બરાબર, બધા જગતના જીવો ને જઈ ન શકે,
થોડુંક વિસ્તાર થી આપું તો તમને સમજાય, નકર હું ટૂંક માં લઈ લી હમ કે નુરત સુરત આત્મા ની બે શક્તિ છે. એની આત્મા નો મેન પાવર નુરત અને સુરત છે. હવે એ અંદર જે આલુ છે જેને પૂરા સદગુરુ મહારાજ મળ્યા હોય, ગમે એને ગુરુ બનાવી વાળા નહીં, એમ કીધું છે કે ગુરુ પૂરા શિષ્ય સુરા, પૂરા ગુરુ હોય શિષ્ય સુરા હોય મરજીવા હોય એ આ મહારસ માણે, એ અમૃત પીવે ઉપરથી હંસ હોય. કાક પગનો ત્યાં ક્લાસ નથી, માયાવી જીવ નો ક્લાસ નથી. હવે હંસ બને તો ડિગ્રી પ્રાપ્ત કરવું પડે, ડિગ્રી મળે તો તમને લાયસન્સ મળે, ડોક્ટર કે વેદ બનો, પુસ્તકો માંથી ન બને. પુરાણ છે, ગીતા છે, બાઇબલ છે, ઉપનિષદ વેદો છે, એ ગાઈડ બુક છે. એની અંદર પરમાત્માના ગુણગાન છે, પરમાત્મા ખુદ એની અંદર હમાયેલો નથી. તો પેલા મળી જાય પંડિતોને, અને મંદિરોમાં હોય તો પૂજારીને પેલા મળી જાય, બરાબર. અને આ ખુલ્લું કહું છું, અને માળામાં હોય તો આ લોકોને પેલા મળી જાય. હવે પરમાત્માને જેને સમજવાનો છે એ બધા ગાઈડ બુક આપી છે આખી. અમેરિકાનું તમે નામ સાંભળી લો તો અમેરિકા આવી જાય, ભોજન નામ લઈ તો ભૂખ મટી જાય, સંપત્તિ કરીએ તો કામ ન કરવું પડે, રાજ્ય એમ કરીએ પૈસો 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 ન મળી જાય, મહેનત શું કામ કરીએ આ બધી, બરાબર. હવે આની અંદર એટલે આ લોકો કે થોડુંક કહેવા માંગુ, ભાઈ આત્માની બે શક્તિ છે નુરત અને સુરત. હવે સુરત છે એ સાંભળવાનું કામ કરે છે. આ નાના એ હું વાત કરતો, તમે મને બાજુવાળા ભાઈ કોઈ પણ પાછળથી વાત કરે તો સુરતા મારી અહીંયા હોય તો સાંભળી ન એટલે ઓલા કે ભાઈ બેરા થઈ ગયા થોડો કવા, કેમ કે સુરતા અહીંયા હોય, સુરતા સાંભળી શકે, આ કાનનું કાંઈ ન આવે. આત્માની બે શક્તિ છે અંદરની, નુરત અને સુરત. બધા સંતોની વાણી અને નુરત એ શું જોવે છે, અંદર બે વસ્તુ છે મેન. આત્મા બે તત્વનો છે, કેટલો આ કાયા છે પાંચ તત્વ ને ત્રણ ગુણ ની છે, પણ આત્મા છે બે તત્વ ઉપર ચાલે, બે તત્વ ની આખી રચના છે એની, આ બધા તત્વો થી પર છે અને એ બે તત્વ ની આરા છે. અને એ બે તત્વ છે એની બે ભાષા છે, એક પ્રકાશ અને એક અવાજ, નાદ અને બુંદ. માર્કુંડ બોલે મહામંત્ર માં નાદ અને બુંદ, અવાજ, નાદ નો અર્થ થાય અવાજ, નાદ અને બુંદ નો આ વિસ્તાર રાખી. હવે અવાજ ને પ્રકાશ એ અંદર ની લાઇનિંગ છે. હવે સદગુરુ જેને મળ્યા હોય, જે ઈંડા પિંગલા છોડીને જે મધ્ય રસ્તો છે જેને વસ્તુ માર્ગ કહેવાય, સુષુમના માર્ગ. હવે સુષુમના માં જાય તો સુષુમના ને ઉર્દુ માં સહારક બોલાય, આપણે સુષુમના કહીએ. બંકનાળ ની બજાર માં રે ભાઈ સુરતા નિશાને ચડી, સુરતા નિશાને ચડીને જઈને મધ્ય મેલ માં ખડી, સ્વરામ ની વાણી છે સુરતા ઉપર. હવે એ સુરતા ની દોર ને એને પકડવાનું હું, નામ સમરણ જયારે પાકું બને, સદગુરુ જે નામ આપે છે, બહારના કોઈ પણ નામ થી ઘરની અંદર મન નિર્મળ ન બને, એનું ફળ મળે. તમે રામ બોલો, ઓમ બોલે, કૃષ્ણ બોલો, એનો કોઈ વિરોધ નથી. જે કાંઈ કરો એ બહાર જે કાંઈ કરો એનું ફળ મળો, પણ એનાથી અંદર ન જવાતું. અંદરનું દ્વાર મનથી પર ન જઈ શકે, મન નિર્મળ ન બને. મન નિર્મળ ન બને, મન એના કાવા દાવા ન છોડે, બરાબર. હવે મન નિર્મળ ક્યારે બને, એટલે થોડી યાદી આપું એની કે ભાઈ નુરત સુરત છે ઉન્મની અવસ્થા ચારે વાણી થી પર છે. પ્રથમ પૂંજો મારા સદગુરુ દેવ ને અખંડ ને આરાધવા, ગણપત ની વાણી છે. પ્રથમ પૂંજો કોને, સદગુરુ ને. સદગુરુ એટલે પરમાત્મા, સદગુરુ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ આપણી અંદર આત્મા થી પર શબ્દ છે. હવે શબ્દ ના આધારે આત્મા છે, આત્મા ના આધારે શ્વાસ છે, આત્મા થી નીચે પ્રાણ છે દસ. કેટલા દસ પ્રાણ છે ને એમાં એક મહાપ્રાણ છે. હવે પ્રાણ થી પ્રાણ ના આધારે શ્વાસ છે, અને શ્વાસ ના આધારે આખી આખી રચના આપણું જીવન હાલે ને. તો સંતો ઘણી રીતે બોલે, એની અંદર તો વિસ્તાર થી જાય તો બહુ થાય, પણ ટૂંકમાં લઉં કે તનની અંદર એક મન છે, અને મન ને ઉપમા આપી છે સંભની સિંભની શેતાન ની, ઉર્દુ વાળા શેતાન કે. હવે શેતાન નો અર્થ મન થાય, રાક્ષસ નો અર્થ મન થાય, કેમ કે કોઈ પણ રૂકાવટ હોય અંદર જવા માટે તો પેલું મન છે, કેમ કે પરમાત્મા ની રચના છે. હવે એની બે વાણી આપું, થોડીક મજા આવશે બ્રહ્માનંદ શબ્દોમાં, કે ભાઈ મન શું છે અને મન ક્યાં છે ને કેમ છે ને મનની ગતિ શું છે. મેં થોડીક વાણી અધૂરી મૂકી દીધી તો શરૂ પૂરી કરી દઉં છું, કે પ્રેમ પરાની પાર પ્રભુનો કોઈ વિલ્લે વાતો જાણી, અજર અમર રસ કોઈ જન જીરવે, મરજી વાલે માણી મારા સંતો અગમ પંથ નિર્વાણી. હવે પર જે સાચો પ્રેમ છે એ મન બુદ્ધિ અને વાણી થી પર છે. જયારે મન થીર થાય ત્યારે આ પ્રેમ આવે. નુરત સુરત બે એક બને, સતારે લખ્યું ને, નુરત સુરત દોનું એક કીની તબુ, સુરત અને નુરત બે એક બની જાય, એમાં બે પણ ન રહે ત્યારે આ મન થીર થાય. અને મેં મન થીર થાય તો મન મરતું નથી. મન ની અંદર જન ની અંદર જે મન ચાર છે, કેટલા આપણા શરીર ચાર છે, પેલું છે ને પિંડ બોલાય, બીજાને અંડ બોલાય, ખુલ્લું બોલું છું, અને ત્રીજાને બ્રહ્માંડ બોલાય, ચોથાને નિજધામ બોલાય. આ ચાર શરીર છે,
એના વિભાગે આપવું, અધ્યાત્મ ઉપર થોડુંક સમજાવવું તો વિશેષ મજા આવશે. ભૌતિકમાં ને અધ્યાત્મ ઉપર થોડું વિશેષમાં જે બધા સંતોનો રૂચિઓનો મત છે કે ભાઈ આ શરીરના મેન પાયા ચાર, આમ આપણે આ જીવનના ચાર પાયા, અવસ્થાની ચાર કેટલી, બાળક બાલ અવસ્થા, ગ્રસ્ત બ્રહ્મચર્ય અવસ્થા 25 વર્ષ, પછી ગ્રસ્ત 25 વર્ષ, પછી 51 વાનપ્રસ્થ અને છેલ્લે સંન્યાસ 25 ચોક 100, પછી આના પાયા ચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચાર થાય ને. પછી અંતકરણ જે આત્મામાંથી છે, 5 તત્વ અને 3 ગુણ, એના અંતકરણના ચાર પાયા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. હવે વેદ કેટલા ચાર, ઋગ્વેદ અજુર્વેદ સામવેદ ને અર્થવેદ, આ અધ્યાત્મ ઉપર બોલું છું. હવે મનની દોર જે છે, આત્માની દોર છે, એ કાળ પુરુષને હાથ છે. આ જીવનું કોઈનું કાંઈ ન હાલે ત્યાં સુધી તમને કાળને તાબે છો, જ્યાં સુધી તમારું પારબ્ધ છે ને. હવે પારબ્ધ તમે મીટાવી દો તો તમારા માટે કાળ એવું કાંઈ નથી, પાપ પુણ્ય એવું કાંઈ નથી. તો તમે જે કરવું એ તમે પોતે જ કૃષ્ણ છો, તમે પોતે જ રામ છો, પણ પારબ્ધ મીટાવો. તો હવે પારબ્ધ બહારના કોઈ સાધનથી મીટે નહીં, બહારની કોઈ માળા, કોઈ જપ તપ, પૂજા પાઠ, યજ્ઞ, ગ્રંથો પોથીઓ, જીવનભર કદાચ ગ્રંથ વાંચો ને પેઢી સુધી વાંચ્યા કરો તો આ મન નો સમજે બરાબર. 24 કલાક મંદિરોમાં પડ્યા રહ્યો અખંડ મૂર્તિઓમાં તો આ મન નો સમજે. આ જીવન, આ કહું તમને, હવે ઈ મન એક જ વસ્તુથી સ્થિર થાય, પરમાત્માનું જે અખંડ નામ છે, સાચું નામ છે બરાબર. અને એમાં એટલે આને કીધું, ભાઈ સદગુરુ એવા જો કોઈ પૂરા મળે, ગુરુગમ દ્રષ્ટિ મળે, ગુરુગમ અને અંદર કોઈ હાલે તો અધ્યાત્મ માર્ગ ની અંદર 3 સ્ટેપ છે. અધ્યાત્મ માર્ગ ની અંદર તો આત્માની દોર નિરંજન ને હાથ છે. હવે નિરંજન ઉપર સંતો બોલી શકે, બાકી સંસારના કોઈ જીવો નહીં નિરંજન શું છે કઈ ખબર નથી. ખુલ્લું કહી દઉં, આ તમને થોડું કેમ લાગે, ભણવા અહંકાર થી બોલે છે અથવા જડતા થી બોલે છે એવું લાગશે. કેમ કે પ્રકૃતિ નો એવો નિયમ છે કે સત્ય કહેવા જાઓ તો એ લોકો બીજી રીતે હાલે બરાબર. હવે નિરંજન છે એની આખી રચના પરમાત્મા, નિરંજન થી આખું વિશ્વ હાલે. હવે નિરંજન ને એક સંતો અને ઋષિ મુનિઓ સમજી શકે, બાકી કોઈ જીવોને ખબર નથી નિરંજન શું છે ને એની રચના શું છે. હવે વાણીવાળા સંતો નિરંજન ઉપર બોલી શકે અને ઢગલાબંધ ગ્રંથો છે નિરંજન ઉપર. હવે આખી યાદી આપી છે કે ભાઈ અધ્યાત્મ માર્ગ ની અંદર પ્રેમ પરાની પાર પ્રભુનો કોઈ વિરલે વાતો જાણી, અજર અમર રસ કોઈ જન જીરવે. આ જે વૃક્ષ છે ને એ નીચેથી પોષણ મેળવે અને આપણે પોષણ છે અહીંથી મેળવીએ ઉપરથી બરાબર. હવે આને વૃક્ષ કીધું છે, મૂળ રે વિનાનું કાયા ઝાડવું એને પડતા નહીં લાગે વાર, રવિ બોલે. આને ઝાડ કીધું છે, આને હાલતું ચાલતું દેવળ કીધું છે, મંદિર કીધું છે. અને આ મંદિર ની અંદર જે વિશ્વનો બનાવનારો છે, જેને ભગવાન કહી, ઈશ્વર કહી, બ્રહ્મ કહી, પારબ્રહ્મ કહી, માલિક કહી, ખુદા કહી, અલ્લાહ કહી, શક્તિ કહી, શિવ કહી, એ આની અંદર જ બિરાજમાન છે. પણ પડદો છે, રૂકાવટ મનની છે, અજ્ઞાનની છે, અવિદ્યાની છે, ભ્રમની છે, ભ્રાંતિની છે. હવે એ મન કોઈ બહારના સાધનથી હટે નહીં, એટલે ગણપત કહે કે પ્રેમ પરાની પાર પ્રભુનો કોઈ વિરલે વાતો જાણી, અજર અમર રસ કોક જન જીરવે. કોક કરોડોમાં વિલ્લા હોય ભાઈ, હા બરાબર. એટલે એ આ રસ પીવે હંસ જે બની, એ અમૃત પીવે. ઉપરથી આવતું જે અમૃત છે, ઉલટા કુવા ગગન મેં આને ગગન કીધું છે, આને દેવળ કીધું છે, ભૂંબળ કીધું છે, અને અહીંથી એક અમૃત અખંડ વરસી રહ્યો. એ અમૃત બંધ થઈ જાય એટલે જીવનો મૃત્યુ થાય. રામ બોલો ભાઈ રામ. આમાં અખંડ જે આરતી થઈ રહી છે, એક દિવસે બંધ થાય આપણે આમ બાર દે એવી યાદી છે ભાઈ. મંદિર ને ભાઈ ભગવાન ને છે અપૂજ્ય નહીં રાખવાના, એની પૂજા કાયમ કરવી જોઈએ, નકર દેવ કોપાયમાન થાય. પણ હવે આમાં 1 સેકન્ડે બંધ નથી, 2 સેકન્ડ જો બંધ થઈ જાય તો મૃત્યુ થાય બરાબર. પણ હવે એટલે ઓલા જીવને લખ્યું, જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનદ તુરા, હું જળહળ જ્યોતિ જળહળ ને વરસે અમૃત નૂરા, નૂર એટલે પ્રકાશ, હા શિખર પર મૂળ ઓલા ઉપર, હા. પછી એ તો અનેક રીતે સંતોએ વર્ણન કર્યું છે, એનો થોડો ખુલાસો કરી, પણ વાણી થોડીક અધૂરી છે ને એટલે એના ઉપર બોલું છું. ગણપતની કે કોટી કલ્પથી જન્મ મરણ છે ભાઈ, સગુણ નિર્ગુણ થી તો ન્યારો. ઠીક છે ભાઈ, ભગવાન કેવા છે તો ગણપત મહારાજ કે સાકાર નથી નિરાકાર, તમે ઝઘડા શું કામ કરો. એટલે એમ કેવા માંગે કે અનુભવ નો વિષય છે, વાતુ નો વિષય નથી. કોઈ ગ્રંથો પોથીઓ થી ન્યા જાવ, પંડિતો વ્યા જાય પેલા તો આ ઝઘડા મટી જાય જગત ના. ઝઘડા બધા મનુષ્ય ઉભા કર્યા અજ્ઞાન હોય, બાકી પરમાત્મા તો બધાને એક હરખા બનાવ્યા છે, એક સમજ આપી છે, એક બુદ્ધિ આપી છે, એક મન આપ્યું છે, અને કર્મ અને ફળ નો નિયમ આપ્યો છે. જીવ જે કઈ કર્મ કરે એનું ફળ ભોગવવાનું, અને એ એના સૂક્ષ્મ શરીર ની અંદર જમા થાય, કે થોડ ની પર સૂક્ષ્મ છે એમાં બધું જમા થાય. જે એટલે આગળ કે સગુણ નિર્ગુણ થી તો ન્યારો, ગુણાતીત ગુણ ખાણી. જે વસ્તુ ભાઈ જેનાથી ઉપજે તે તો તેમાં સમાણી. મારા સંતો અગમ પંથ નિર્વાણી ગણપત આગળ કે કોટી કલ્પ થી જન્મ મરણ છે, ઉર ભક્તિ નો વાણી. ઉર એટલે હૃદય. હવે હૃદય ની અંદર જન્મો જન્મ આપણું અંતકરણ મેલું છે,
દુનિયાદારો નું અંતકરણ કાળું હોય, કાળું કેમ કે સળકપટ જાદુ હોય. સંતો નું અંતકરણ છે ને એ સફેદ હોય, યોગીઓ નું લાલ હોય, કેમ કે એમાં અહંકાર હોય ઠેઠ સુધી થોડો રીતે પદ નો રીતે. હા, એટલે આ લોકો વર્ણન કરશે તત્વ ઉપર કે કોટી કલ્પ થી ભાઈ જન્મ મરણ છે, ઉર ભક્તિ નો વાણી ગુરુગમ વિના ભાઈ તે ગોથા ખાધા. હવે અત્યારે સંસારના બધા જીવોને પૂછો તો ગુરુ નું નામ આવે ત્યાંથી ભાગે, એમાં એનો વાંક નથી. હો ના ના, થોડું કહું, કેમ કે અહીંયા એક કંપની ની સામે ડુપ્લિકેટ કરોડો હોય, એમાં પછી પાર્લે ને ઓળખ્યું કેમ? બધા પાર્લે નો દાવો ધરે, બધા બ્રિટેનિયા નો દાવો ધરે, ટાટા નો બિરલા નો દાવો ધરે, હા એમ રિલાયન્સ નો દાવો ધરે, ભાઈ વિયો અહીંયા. એટલે આ બિચારા એમાં જીવો પછી ભાગ્યા ગુરુ નામ થી, સંસાર ભડકે સદગુરુ નામ થી. હા એમ બરાબર. એટલે કે કોટી કલ્પ થી, હા કોટી કલ્પ થી જન્મ મરણ છે, ઉર ભક્તિ નો વાણી ગુરુગમ વિના ભાઈ તે ગોથા ખાધા ને મુવો મત ને તાણી. એ સાચા સદગુરુ કર્યા નહીં, સમય ના કૃષ્ણ ને ઓળખ્યા નહીં, સમય ના રામ ને ઓળખ્યા નહીં, અને સમય ના ખોડલ ને ઓળખ્યા નહીં. જેમાં ખોડલ નથી, જેમાં પ્રાણ નથી, ચેતન નથી, ત્યાં રાજદી ઝૂક્યા કરી આ જીવન પણ મળ્યા નહીં. કોઈ થી વાતચીત ન થઈ, કોઈ થી જવાબ નો આપ્યો, જન્માર આવી ગયા તો ખોડલ પ્રગટ નો થયા, હા કૃષ્ણ પ્રગટ નો થયા. કેમ કે પથ્થર થી આગળ આપણે જાતા જ નથી, પથ્થર નું ધ્યાન કરીને પથ્થરો કો પૂંજકર પૂંજારી, પૂંજકર પથ્થરો કો પૂંજારી ભી પથ્થર બન ગયા. હાઈરે હઠ સિદ્ધ ચોરાસી ચક્કર બન ગયા, અવતાર ભી કેસે પથ્થર બન ગયા. રામ ને સંકેત કર્યો સતારે, ઈ કે ઈ તો બરાબર કે ભાઈ તમે નિર્ગુણ બ્રહ્મ સગુણ અવતાર લઈને આવ્યા, તમે વિશ્વ ના માલિક બરાબર, પણ તમે પાછા પથ્થર થઈને શું કામ પૂંજાણા? તમને ક્યાંય બીજે જગ્યા ન મળી? કોને સતારે લખ્યું? આમ થોડોક આના અવતાર ઉપર બોલ્યા, હા અવતાર ભી કેસે પથ્થર બન ગયા, હાઈ રે હર્ષ સિદ્ધ ચોરાસી ચક્કર બન ગયા. એટલે સંતો એમ કે છે ભાઈ, હવે એમાં નાના ટૂંકમાં બોલવું તો બધાને ખ્યાલ છે, કેમ કે ગ્રંથો પોથીઓ માં બધું આવે છે બરાબર. આ થોડી યાદી કરું, જે પરાવાણી છે તમારી અનુભૂતિ કહો, આમ તમારી અનુભૂતિ કહો, તમારે જે ખ્યાલ હોય બરાબર. હવે ચાર જે વાણી છે, હવે યાદી એટલી છે કે સદગુરુ મહારાજ જેને મળ્યા હોય, ગુરુગમ જેને પ્રાપ્ત થઈ ગયું હોય, રવિરે ઉગ્યા જેને ગુરુગમ જ્ઞાન ના ઉગ્યા પછી અંધારા મટી જાય, સત્સંગ વિના ભાઈ મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદ માં જાય. નિગમ એટલે ચાર વેદ, નિગમ નો અર્થ વેદ થાય. રવિ રવિ કરતા રજની નહીં ટળે. હવે ચાર વાણી જે છે, પરા પશ્યંતિ મધ્યમાં અને વેખરી, એક કંઠ થી બોલાય, એક હોઠ થી બોલાય, એક નાભી થી બોલાય, એક હૃદય થી બોલાય. હવે પરાભક્તિ છે એ પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિ, દસમી ભક્તિ ગણપતે કીધી છે પ્રેમ લક્ષણા, અને એને પરાવાણી કીધી છે. સંતોની જે યાદી છે, પરા અને અપરા, બલા ને અતિ બલા, એમ કે પરા જે વાણી છે. હવે એના ઉપર થોડીક વાણી આપું, થોડુંક બોલ્યા ને એટલે એક ગણપતની એના ઉપર વાણી છે, એ આ વાણી થોડીક ટૂંકમાં પૂરી કરીને બોલી જાઓ એમ કે જળહળ જ્યોતિ નિરંતર ઝળકે સુરતા ત્યાં ઠેરાણી, મૂલાધાર થી કોઈ ક્યાં અખંડ જ્યોતિ આલે છે ક્યાં? જળહળ જ્યોતિ નિરંતર ઝળકે, નિરંતર એટલે અવિરત સતત, તૂટે નહીં એવો અખંડ તાર, નિરંતર સતત કે જળહળ જ્યોતિ નિરંતર ઝળકે ભાઈ સુરતા ત્યાં ઠેરાણી, મૂલાધાર થી કોઈ પીએ બ્રહ્મરંધ માં પાણી મારા, મૂલાધાર થી કોઈ બ્રહ્મરંધ માં ચડીને પીએ પાણી મારા સંતો અગમ પંથ નિર્વાણી, અકળ સકળ ઘટ વ્યાપક સંતો પરખો પુરુષ પુરાણી. હું પરમાત્માને પુરુષ ની ઉપમા આપીશ, સંતો પુરુષ સિવાય બીજી યાદી નથી આપતા, પણ કોને? પરમાત્મા જે પ્રકૃતિ થી પર છે. હું કેમ કે બ્રહ્મ માયા નથી, પ્રકૃતિ અને પુરુષ બે ની રચના છે આખી, પુરુષ અને પ્રકૃતિ. એટલે અકળ સકળ ઘટ વ્યાપક સંતો પરખો પુરુષ પુરાણી, કહે ગણપત સદગુરુ ની સેવા અખંડ ઉર્મા આણી, મારા સંતો અગમ પંથ નિર્વાણી. હવે તમે જે કહેતા હતા ને એના ઉપર એક વાણી છે, થોડીક ટૂંકમાં લઈશ, બહુ લેવા જાય તો ઘણું વિસ્તારથી, તો વિસ્તારથી આપું તો મત લેવા પડે, તમને ઘણા મત આપી તો વિસ્તારથી આલી, જો થોડું નાના થોડું ધ્યાન દેજો.
શબ્દો ઉપર એવું લાગે તો પૂછવું, પણ વિશેષમાં આપણે એમ તમારો સંબંધ પાત્રને ગણપત મહારાજે કીધું કે પ્રથમ ઊંચું મારા સદગુરુ દેવને અખંડને આરાધવા, અખંડને આરાધવા ગુરુને પૂછવા. પ્રથમ ઊંચું મારા સદગુરુ દેવને કોની પૂજા કરું? તો કે ગણપતિની નહીં, શિવશક્તિની નહીં, દેવી દેવતાની નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશની નહીં, કોઈ દેવી દેવતાની નહીં. 33 કરોડ પ્રથમ ઊંચું મારા સદગુરુ દેવને અખંડને આરાધવા, જે એક અખંડ છે. હા, કે ખોળી જોયા પિંડ અને બ્રહ્માંડ, સોહમને સાધવા. કેને સાધવા? સોહમ પદને. સોહમ એક અવસ્થા છે, સોહમ એક પદ છે. સોહમ જે આ લખવા બોલવામાં વાંચવામાં આવે એની યાદી નથી. આ લોકોએ ઇશારો કર્યો છે અને આ લોકોને પછી અહંકાર આવી જાય તો ખોળી જોયા પિંડ બ્રહ્માંડ સોહમને સાધવા. ઓહમ ઉઠે સોહમ બેસે અને શૂન્યમાંથી જઈને સમાય. 21,000 સપડે સસ્ય ઉપડે પ્રવાહીકને મળી પાસા જાય. 21,000 સસ્ય શ્વાસ આલે છે 24 કલાક. 21,000 સસ્ય ઉપડે પ્રવાહીકને મળી પાસા જાય. 9 કલાક ચક્રને ભેદી તમે 10મા રૂપનો કરજો વિચાર, નિજ રૂપનો કરજો વિચાર. 9 સોહમને ઉપરી 10મો સોહમ સાર. 9 સોહમને ઉપરે 10મો સોહમ સાર. પરાપશ્યંતી મધ્યમાં વેખરી અનુપમાં આવી મળે. પરાપશ્યંતી મધ્યમાં વેખરી અનુપમાં આવી મળે ત્યારે આત્મરૂપ ઓળખાય. આ ચારે વાણી જયારે નજીક એક થઈ જાય ત્યારે આત્માના દર્શન થાય. હવે બરાબર, આત્મા બધાથી પર છે, બધી ઇન્દ્રિયોથી, તમામ ચારે અવસ્થાથી, ચારે શરીરોથી. અને તુર્યાતીત અવસ્થા કીધી, તુર્યામ જવાનું કીધું, તુર્યાથી પર. હવે એ અવસ્થામાં જવા માટે અહીંયા ગણપતની મેં થોડીક યાદી લીધી હતી, અધૂરી મૂકી. ગણપત મહારાજ મૂલાધાર ચક્ર ઉપર બોલે છે. યોગના મત ઉપર 7 ચક્રની આખી લાઇનિંગ આવે. આ શરીર આમ 12 ચક્રોમાં છે, 12 મંજિલ છે. ઉપરની 6 ને 6 નીચેની. આ ખુલ્લું કહી દો, 12 સ્ટેશન છે, 12 માર્ગ છે, 12 પડાવ છે, 12 રસ્તા છે, 12 મંજિલ છે. હવે ઉપરની 6 અસલ મંજિલ છે, એની નીચે 6 છે. 6 6 12 12 મંજિલ ની આ કાયા છે. આ મંદિર છે, દેવળ હાલતું ચાલતું અને ખુદ ઈશ્વરે બનાવેલું છે. આ કોઈ બનાવી ન શકે. ઓલામાં પ્રાણ પૂરતે આમાં પૂરજો ને તો કોક ના મા બાપ બસી જાય. મંત્રોમાં શક્તિ છે તો આમાં જ પૂરો ને. પથ્થરમાં પ્રાણ પૂરતા હોય તો આમાં વાંધો હું. એકનો કોક નો બાપ બસે, કોક ની મા બસે, કોક ની દીકરી બસે, કોક નું બાળક બસે. થોડી યાદી લઉં છું કે ભાઈ આ જે મંદિર છે હાલતું ચાલતું દેવળ છે, આને મસ્જિદ કીધી છે. અને આ ઝઘડા નથી. આ વિશ્વનો અંદર હિન્દુ તરીકે અંદર જાઓ, મુસલમાન તરીકે અંદર જાઓ, ખ્રિસ્તી તરીકે અંદર જાઓ, તમારે જેને જે ભીતર જાય. ભીતર ક્યાં? તો કે 5 તત્વ ને 3 ગુણ થી જે ઉપર જાય, બરાબર 6 ચક્રોની ઉપર જે 7મા ચક્રમાં જાય તો આ 12 ભાગનું આખું કાયા બની છે. આની અંદર 12 મંજિલ છે, 12 રસ્તા છે, 12 સ્ટેશન છે. ગળામાં પડે અને એ પાછું દિવાલ ઉપર પડે. ક્યાં પડે? તો સંતો એમ કે છે કે ભાઈ મૂલાધાર થી જે બ્રહ્મરંધ હુદીની જે 7 ચક્રોની જે યાદી છે, પ્રથમ મૂલાધાર ચક્ર છે. 4 પાંખડીનું કમળ છે ને એના માલિક ગણે ગણપતિ છે. એટલે કોઈ પણ આપણે શુભ કાર્ય કરીએ એટલે ગણપતિને પેલા લઈએ છીએ. હવે આ યોગીઓનો મત કહું છું, સાધુઓનો મત કરવું જે બ્રહ્મને પામેલા છે. હવે યોગીઓ છે એની સુરતા મૂલાધારમાં થીર કરે, પ્રાણાયામથી, પૂરક રેચક અને કુંભકથી. સદગુરુ પૂરા મળેલા હોય અને આંતરિક પ્રાણાયામને થીર કરે, પ્રાણાયામને થીર કરે, શ્વાસને પૂરક રેચક કુંભકથી અને પ્રાણાયામથી આલે, એટલે યોગથી આલે અને છેલ્લે એ 7મા ચક્ર સુધી છે જઈ શકે. ક્યાં? 7મું ચક્ર છે એ બ્રહ્મરંધ, એને બ્રહ્મરંધ બોલવામાં આવે. હવે બ્રહ્મરંધ જે ચક્ર છે, પેલું ચક્ર છે એ 4 પાંખડીનું કમળ છે, એમાં ગણપતિનો વાસ છે. તો માનવે શું કીધું? હેલો પગીરી, આપને હેલો લાગ્યું ને આ ગણપતિની મૂર્તિ બનાવીએ? એક ઘરની પાછળ દિવાલ હોય એમાં ગણપતિનો ગોખલો બનાવે અને એમાં ગણપતિ રાખે. એટલે સંતો કહે છે કે આને પ્રાણાયામ કરીને જો અંદર જાય તો આને આ જીવન કોઈ રોગ નો આવે, શરીર નિરોગી બની જાય, સોના જેવું રસાયણ એટલે આ અમૃત બની જાય. અને કાયાને સિદ્ધિ કીધી, કાયાની અંદર કોઈ રોગ નો આવે છેલ્લા શ્વાસ સુધી. એ યોગીઓને ખબર હોય, યોગીને નખમાય રોગ નો આવે. જે બ્રહ્મને પામેલા હોય, જે પ્રાણાયામનો અભ્યાસ કરતા હોય પરમાત્માનો, 7 ચક્રનો મૂલાધારથી બ્રહ્મરંધનો, તો એને એક નખમાય અષ્ટાંગ જે યોગ બોલે પતંજલિ ઋષિ, પછી એમાં 7મા ચક્ર સુધી જાય. ક્યાં સુધી? બ્રહ્મરંધમાં. હવે બ્રહ્મરંધ જે ચક્ર છે એમાં વિશ્વનો બનાવનારો બેઠો છે. ક્યાં? બ્રહ્મરંધમાં. હવે 6 ચક્રોમાં દેવી દેવતા છે, 33 કરોડ સૂક્ષ્મ શક્તિ છે મનની. કેટલી? ના ના, 6 ચક્રો જે છે
મૂલાધાર, પછી ઇન્દ્રિય ચક્ર, પછી નાભી ચક્ર, પછી હૃદય ચક્ર, કર્ણ ચક્ર અને મણિપુર ચક્ર, આજ્ઞા ચક્ર અને છેલ્લે હાથમું ચક્ર બ્રહ્મરંગ. હવે એની અંદર આ છ ચક્રોમાં દેવી દેવતા છે, એમાં પરમાત્માનું અખંડ નામ નથી. હવે એ સૂક્ષ્મ શક્તિ છે, આ શરીરથી એ દેવી દેવતા પર છે, એ સૂક્ષ્મ શરીરમાં છે, લિંગ શરીરમાં, બરાબર. અને એ 33 કરોડ છે, વધઘટ નથી, સૂક્ષ્મ છે. ઈ જગત ઈ પરમાત્મા એ રૂકાવટ માટે બનાવવામાં આવ્યા છે, કાળે ઈ રચના બનાવેલી છે. કોઈ પણ જીવ આગળ ન જાય એટલે ઈ રચના એની ભેદમાં બનેલી છે, એમાં નામ નથી. એનાથી ઈચ્છા તમે જે સંકલ્પ કરો ઈ દેવી દેવતા તમને પૂરું કરો, જે ભૌતિક માંગો એ, બરાબર. ઈ મનની શક્તિઓ છે ટૂંકમાં, કેટલી મનની. હવે હાથમું ચક્ર છે ઈ આમાં, એમાં નામ છે, સાચું નામ. એમાં કોણ આલે? તો કે જે બ્રહ્મને પામેલા યોગીઓ છે, સાધુઓ છે, બ્રહ્મનિષ્ઠ છે, બ્રહ્મજ્ઞાનીઓ છે, એ 7મા ચક્રથી ભક્તિ શરૂ કરે. 6 ચક્રમાં ન હાલે, કેમ કે 7મા ચક્રથી ભક્તિ શરૂ કરે. 6 ચક્રમાં હાલે તો એ દેવી દેવતા એને મળે અને વિશ્વમાં એનું નામે થાય, સીધી સીધી પ્રાપ્ત થાય. પણ 7મા ચક્રમાં જાય એને ભક્ત કહેવામાં આવે છે. એને એ સહજ અવસ્થા છે, એમાં પ્રાણાયામની જરૂર નથી. એને સહજ લાઈન કીધી છે, કેમ કે એમાં યોગ કે જ્ઞાન ની પણ જરૂર નથી. હવે ઘણી આપણે યાદી કરીએ, જળ અને ચેતન ની વાત વારંવાર આવે. આપડે આ 12મા આવ્યા જાય છે, આ પૃથ્વી છે, જે વસ્તુ જે ફરે નહીં એની રીતે નો હાલે એને જળ કહેવામાં આવે. અને ચેતન, બરાબર, જે વસ્તુ હરફર થાય, સંચાલન થાય એને ચેતના કહેવામાં આવે. વધઘટ થાય, વૃક્ષો છે, પક્ષીઓ, પ્રાણીઓ. હવે સંતો એમ, એ સંતોની યાદી એવી છે, ઋષિ મુનિઓને મનને અને જળની ઉપમા આપી છે. જળ અને આત્મા ચેતન છે, ચેતન તે જળની સોબત કીધી, જળની સોબત કીધી. કેમ કે જયારે પરમાત્મા એ રચના કરી, વેદાંત નું સૂત્ર આપવું આખું, હા, મન ને જળ ની ઉપમા આપી છે. કેમ કે મન જે છે એ રૂકાવટ છે અને આત્મા ચેતન છે, પણ એને સંગ જળ નો કર્યો, બરાબર. અને એમાં એ બંધાણો, એટલે વેદાંત ની અંદર એવું દ્રષ્ટાંત આવે છે વેદાંતમાં, કે એક વાર એક જંગલ ની અંદર ઘનઘોર એક સિંહણે બચ્ચાને જન્મ આપ્યો, તાજું નાનું બાળક, સિંહણ નું બચ્ચું. અને અચાનક ત્યાંથી એક ઘેટા બકરા લઈને ભરવાડ નીકળ્યો. ભરવાડ નીકળ્યો એટલે એને તો કહ્યું કે ભાઈ આ તો બચ્ચું નાનું એવું, એટલે એ તો હા બ્રહ્મ સ્વરૂપ જ ગણાય ફૂલ. એટલે એને એ ભરવાડે કર્યું એને લઈ લીધું તરત. સિંહ ગઈ હતી, ઓલી સિંહણ ગઈ હતી શિકારમાં. હું એ કે ભાઈ ખોરાક માટે તો કઈક જવું પડશે, એ ખોરાક ની શોધમાં નીકળી ગયો. અને અચાનક ભરવાડ નીકળ્યો એટલે બચ્ચાને લઈ લીધું અને પાળી પોષણ કર્યું. ઘેટા બકરામાં મોટું ઘણો સમય વહી ગયો, ઘણો સમય, એટલે ઘણો સમય ગયો એટલે એ તો મૂળ કુળ ભૂલાઈ ગયું ભાઈ. જે મૂળ જાતિ હતી, કુળ હતું, એ બધી વિસમૃતિ થઈ ગઈ. અને પછી એને યાદી કરી કે ભાઈ ઘણા સમય એની જાતિના સિંહ મળ્યા. એને કીધું કે એ ભાઈ તું ક્યાં દોડી, કે આમાં ક્યાં ઘેટા બકરામાં, જવા દે હું ઘેટો બકરું છું. અરે કે પણ તું સિંહ છો? એ કે ના ના એમનો, આ બધા કરોડો માણસો, આખું જગત ભલામણા, આ ટોળું આખું. અને એમ કે તું આ એક માં તારું થોડું કોણ માને, આ બધું આખું જગત આખું ઈ કે. હા, એટલે કે ઘેટા બકડા ઈ કે. ઈ કે ના હું ઘેટું છું, બકડું છું. ઈ કે ના ભાઈ એમ નહીં, તારું મારું સ્વરૂપ તો જો, પેલા તું મારી વાત તો માન. એટલે એને બહુ સમજાવે, બેને બહુ ચર્ચા થાય ને વિવાદ થાય. છેલ્લે એક સરોવર પાસે લઈ જાય, તળાવ પાસે. અને ત્યાં પછી એ જે સિંહણ નું જે બચ્ચું વિસમૃત થઈ ગયું હતું, એને એનું સ્વરૂપ જોયું. એટલે જોયું કે આ બે સ્વરૂપ એક છે, અને આ તો આપણી જાતિ જ નથી, આ નાત જ સુધી છે. એટલે પછી ઓલો જે સિંહ હતો એને આ બચ્ચાને કીધું, ભાઈ તું હવે ગર્જના કર. હું એટલે ભાઈ સિંહ ગર્જના કરે ને આ ઘેટા બકરા ભરવાડ એક ઉભા રહે ખરા? ના ના, સિંહ ગર્જના કરે ને આ ઘેટા બકરા ભરવાડ એક ઉભા રહે? એટલે એમ કેવાય છે કે પછી સિંહે ગર્જના કરી, ભાઈ ગર્જના કરી હતી ઘેટા બકરા. હવે એમ કેવા માંગે કે ભાઈ આત્મા છે ને એ સિંહ છે, મન છે એ ભરવાડ છે, ને ઇન્દ્રિયો જે 10 છે ને ઘેટા બકરા છે. કેમ કે ઇન્દ્રિયો ને આજે ઓલું હોવું એમ જોતું હતું, એક રાજકુંવર હતો ને એને રાજકુમારી યારે પરણવાનું હતું, લગ્ન કરવાના હતા. એને કોઈ નહીં, ચંદાલ વાલી ભંગિયણ મળી હતી, એને કે બે હિસા ઘરમાં આવી ગયા. હું
હવે એમાં તો પછી અધોગતિ થાય ને, ક્યાં રાજકુંવર ને રાજકુંવર અને ક્યાં ઓલા ચંડાળ. એટલે કેવા માંગે ભાઈ આત્મા સિંહ છે પણ એને મન નો સાથ લખે, મન ને ઇન્દ્રિયો નો સાથ લીધો, એટલે ત્યારથી આપણી પડતી આવી. ત્યારથી ઇન્દ્રિયો.